આમોદ તાલુકાના સરભાંડ ગામે કરોડો રૂપિયાની માટીચોરી કૌભાંડમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ટીમની સ્થળ તપાસ. સરભાંડ ગામે ગામ તલાવ તલાવડી તથા ગોચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું, જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેની તપાસ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગી, આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજનીદાર, ખાણ ખનિજ વિભાગમાંથી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર, સર્વેયર પ્રિતેશ પટેલ વગેરે સ્થળ પર હાજર રહી નિરીક્ષણ કર્યું હતું. ગામ લોકો અને જાગૃત નાગરિકોએ હાજર રહી ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારી મિલકત તેમજ વૃક્ષ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવા બદલ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ગામના જાગૃત નાગરિક ગિરીશભાઈ અંબાલાલ પટેલે પંચાયત બોડી સામે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેથી સરભાંડ ગામમાં માટીચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રિપોર્ટર રમેશ પરમાર, બીએ ન્યૂઝ ગુજરાતી, જંબુસર.